મેન્ડેટ પદ્ધતિને લઈને જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે અને જયેશ રાદડિયા મેન્ડેટ પ્રથાના સમર્થનમાં હોવાની પણ વાત કરી છે. જયેશ રાદડિયાએ આ પ્રકારની હાલ તો વાત કરી અને રાજ્યની સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ પ્રથાનું રાદડિયાએ સમર્થન કર્યું છે. મેન્ડેટ પ્રથાથી જ ભાજપનો સહકારી ક્ષેત્રમાં વ્યાપ વધ્યો હોવાની વાત તેમણે કરી. સાથે મેન્ડેટથી ભાજપ કાર્યકર્તાઓને સહકારી ક્ષેત્રમાં નેતૃત્વ મળ્યું હોવાની વાત કરી છે. ઇફકો રાષ્ટ્રીય સંસ્થા એટલે મેન્ડેટ જરૂરી ન હોવાની વાત પણ કરી. જયેશભાઈ, આપ શું માનો છો, સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા હોવી જોઈએ કે નહીં? સહકારી ક્ષેત્રમાં અનેક જગ્યાએ મેન્ડેટો અપાણા છે. સહકારી સંસ્થાઓની અંદર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ રહીએ, બેંકો હોય, સંઘો હોય, માર્કેટિંગ અડાતા હોય કે અન્ય સંસ્થાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની અંદર બેસે, એ માટેનું પ્રયત્નો થયા અને એમાં સફળતા પણ મળી. તમામ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આવ્યું, સહકારી માળખાની અંદર કામ પણ કરી છે. હું પણ જ્યારે રાજકોટ જિલ્લાની ચૂંટણી આવી ત્યારે પણ જે જગ્યાએ હું બેંકમાં ચેરમેન હોય કે અન્ય અમારી જિલ્લાની સંસ્થામાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ એની અંદર ચૂંટણી અમે કાબિનેટ થઈ છે, લડ્યા હોય તો અમે જીતા છીએ. વાત આવી ઇફકોની, એ દેશ લેવલની ટોચની સહકારી સંસ્થા છે, નહીં માત્ર ગુજરાતના પ્રતિનિધિ, આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આ ઇફકોની અંદર આવતા હોય છે. અને જ્યારે સાથે મળીને બોર્ડે નિર્ણય કર્યો હોય કે ભાઈ 24મી તારીખે એક સાથે ફોર્મ ભર્યું છે અને ભાગરૂપે ફોર્મ ભર્યું છે, બાકી 8 તારીખે જ્યાં જ્યાં પણ ગુજરાતની અંદર કે અમારા જિલ્લાની અંદર ચૂંટણીઓ થઈ ત્યાં ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ